નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું છું તમારો પ્રિય ખજૂર. વિશ્વમાં માતાનું મહત્વ વધારે છે, એમાં ભારત માતા, ધરતી માતા, ગંગા માતા, આપણી માતા અને મેન ગાય માતા. અને જ્યારે એવી ગાયોની સેવા કરવાનો અવસર ટીમ ખજૂરભાઈને મળે છે તો એ અમારા માટે સૌભાગ્યની વાત છે. તો આજે આપણે બધા જ મળીને ગાયોની સેવા કરશું. ચાલો. ગાય માતાને ખવડાવવા માટે મને એક ટબની જરૂર પડશે, તો આપણે એક ફટાફટ ટબ લઈ લઈએ. તો ફટાફટ લઈ લીધા છે ટબ. આપણે હવે આપણે જશું પ્રયાણ. અને જેટલી રઝળતી ગાયો છે, નો ડાઉટ આપણે લોકો ગૌશાળામાં તો જશું જ, બટ જેટલી ગાયો રઝળતી છે, રસ્તા પર જેટલી ગાયો મળશે, આપણે એમની પણ સેવા કરવાની છે. તો અત્યારે આપણે વાટ જોઈ રહ્યા છીએ કલ્પેશભાઈના, મારા ખાસ મિત્ર છે અને NK ફેશનના ઓનર છે. જલ્દી આવો. કેમ છો કલ્પેશભાઈ? સારા છીએ. અને આપની નિશ્રામાં આજે ખૂબ જ આનંદ અનુભવીએ છીએ કે ગાય માતાની સેવા કરવાનો આજે મોકો મળ્યો છે. ગોળ પતી ગયા હતા એટલે અમે પાછો 10 કિલો ગોળ મંગાવ્યો ગાય માતા માટે, કેમ કે ગાયને ગોળ બહુ પ્રિય છે. ભાઈ, 33 કરોડ દેવી દેવતાઓનો વાસ એટલે ગાય માતા. વેલ, મને એક્સપેક્ટ નહોતું કે અહીંયા બકરી પણ આવશે. વેલ, અત્યારે અમે નાખી દીધું છે અડદ ચૂની, ઘઉં, ભૂસું. તો ગાય અને બકરી બે ચપો ચપ ખાવા જ માંડી છે. જય હો. ભાઈ, શાસ્ત્રોમાં એવું કેવું છે કે કોઈ પણ ગાયની ઉપર તમે સતત હાથ ફેરવો છો આવી રીતના તો ચામડીના રોગ થતા નથી.
આવી રીતના તમે હાથ ફેરો છો તો ચામડીના રોગ થતા નથી, એટલા ફાયદા છે ગાય માતામાં. ગાયને કરુણાની મૂર્તિ કહેવાય છે. તમે અત્યારે જોઈ શકો છો એમની આંખમાં સતત આંસુ વહેતા હોય છે, એટલે ગાયને કરુણાની મૂર્તિ કહેવાય છે. મારા ધ્યાનમાં થોડી રઝળતી ગાયો પણ આવી છે, તમે અત્યારે મારી પાછળ એક્ઝેક્ટ જોઈ શકો છો. તો આ બધી રઝળતી ગાયો છે, તો હું એમને પણ અત્યારે જમાડવાનો છું. બટ બધા લોકોને મારી નમ્ર વિનંતી છે કે આ લોકડાઉનમાં ગાય માતાની સેવા જરૂર કરજો. ભાઈ, તમારી બધાની જાણ ખાતર કહી દઉં કે ગાયના ગૌમૂત્રમાં સરસ્વતીજીનો વાસ હોય છે, ગાયના છાણમાં લક્ષ્મીજીનો વાસ હોય છે, અને ગાયની પૂંછડીમાં પિતૃનો વાસ હોય છે. અને મોસ્ટલી એક વાત વિજ્ઞાનમાં પણ કહેવું એવું છે કે તમે લોકો સતત ગાયની ઉપર આવી રીતના હાથ ફેરવો છો તો ચામડીના રોગ એવા વ્યક્તિઓને થતા નથી. તો ગાય માતાના ફાયદા ઘણા છે, માટે બધા લોકોને મારી વિનંતી છે કે બને એટલી આ લોકડાઉનમાં ગાય માતાની સેવા કરો. ભાઈ, અહીંયા આવીને અમને ખબર પડી કે ગાય માતાને ગોળ બહુ પ્રિય છે. તો તમે લોકો જ્યારે પણ ગાય માતાની સેવા કરવા આવો, ગોળ લાવવાનું ભૂલતા નહીં. ભાઈ, બે કાળી ગાય એક સાથે મારી પાછળ તમે જોઈ શકો છો, થોડી ઘણી રઝળતી ગાયો એક્ઝેક્ટ પાછળ છે. હું તમને વિન્ડો ખોલીને બતાવું, આપણે ત્યાં જવાનું છે. એક્ઝેક્ટ મારી પાછળ તમે જોઈ શકો છો આ બધી ગાયો, રઝળતી ગાયો છે. તો આપણે ત્યાં જઈને સેવા કરીએ છીએ. ચાલો, તમે જોઈ શકો છો ગાયોને એક્ઝેક્ટ આઈડિયો આવી ગયો છે કે ભાઈ કઈ અમારા માટે બની રહ્યું છે. વિચારે છે કે ભાઈ શું છે, શું હશે, શું હશે. ભાઈ, પાણી ખતમ થઈ ગયું હતું અમારું, એટલે આની અંદર ભાઈ ગાયું એમનામ ખાય તો એને થોડુંક સૂકું સૂકું લાગે, એટલે અમે લોકો પાણી મિક્સ કરીએ છીએ. તો પાણી અમારું ખતમ થઈ ગયું હતું, તો અત્યારે વિશ્વાસ પાણી લઈને આવ્યો છે, તો આપણે પાણી નાખશું હવે. હા, અત્યારે વિશ્વાસ બીજી વાર પાણી ભરીને આવ્યો છે, તમે જોઈ શકો છો. નેરમાં પણ પડી ગયો પાણી, ડાયરેક્ટ ઊંધામાં છે, નેરમાં પડી ગયો અંદર. મારી પાછળ જે માતાઓ પ્રેમથી અને ભાવથી ખાય છે, એ નજારો જોવાની મજા કઈ અલગ જ છે. તમે જોઈ શકો છો અત્યારે. બોલો ગાય માતાની જય, ગાય માતાની જય. તો બસ આવી રીતના મને પોતાને આજે બહુ મજા આવી આ વ્લોગ બનાવવાની. અને આ હતો આજનો વ્લોગ. તમને વ્લોગ કેવો લાગ્યો છે ડઝન્ટ મેટર, બટ એક વાત મારે જરૂર તમને કહેવાની છે કે આ લોકડાઉનમાં ગાય માતાઓની, જાનવરોની સેવા કરવાનું ભૂલતા નહીં. પ્લીઝ સપોર્ટ કરજો, ગાય માતાની સેવા કરજો. બોલો ગાય માતાની જય, ગાય માતાની જય. ચાલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.